આપણે આવી ગયા છીએ હિતેજ ભાઈ સેન્ડવિચ વાળા ભાવનગર ગોગા સર્કલ ડાબી સાઈડમાં જતા હોય. તો આ છાક રોટલી સેન્ડવિચ છે, આ છે રોટલી અને આ છે છાક. અને જે વસ્તુ જે ખાવાની મજા છે ને ભાઈ, તો અહીંયા આવીને જો તમે ખાવ ને તો જ તમને ખ્યાલ આવે. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ. તમે એક ઉતારો, ત્રણ જણા બેસીએ. આ છે રોટલી, આ છે છાક. તો આ છાક રોટલી સેન્ડવિચ આપણે ટેસ્ટ કરવા જઈ રહ્યા છીએ બેચેલ આપણા સબસ્ક્રાઈબરો માટે. અને હવે હું ટેસ્ટ કરવા જઈ રહ્યો છું. પહેલાં તો તમને સેજ ભાઈ છે લાગશે, પછી અંદરનું ચીઝ ને બટર જ્યારે તમારા મોઢા હારે ભટકાશે અને જે ટેસ્ટ અંદર છે છૂટ છે એ તો એનું વર્ણન કરવું અઘરું છે. અને અંદર ચટણી ત્રણથી ચાર જાતનો જામ નાખેલો છે હિતેશભાઈ, બે કેચઅપ નાખેલા છે, એના લીધે ટેસ્ટ ખૂબ સરસ આવે છે. હિતેશભાઈ, આ જાગ રોટલીનું ખાસ મહત્વ શું છે આમાં? શાક રોટલી જે ઘરે જે આપણે ખાઈએ એ ગરમ હોય, આ ઠંડામાં શાક રોટલી જે બને ને તાજું બને, બરોબર, એનો ટેસ્ટ આખો અલગ આવે. અને ખરેખર આમ થોડુંક સ્પાઈસી લાગે છે, પછી સ્વીટ એ રહે છે, ખટાશ વાળો, હા, બધો બધો ટેસ્ટ આમાંથી મેં નાખ્યો છે આ શાકમાં, બધો મસાલો આવી ગયો. હા હા, અમે આમાં ખાલી અંદર જ કઈ કઈ વસ્તુ નાખી છે? બારીક પાઇનેપલ જામ છે, મિક્સ ફ્રૂટ જામ છે, મિક્સ ફ્રૂટ પાઇનેપલ, બ્રુકટનો સોસ છે, બ્રુકટનો સોસ છે, અને મોસમનો સોસ છે, મોસમનો સોસ, ચટણી છે આપણી મસાલો, એના લીધે આ છાક ઝકાઝક બન્યું છે. અંદર બટર નાખવામાં આવ્યું છે મિત્રો, ખાસ બટર નાખવામાં આવ્યું છે, એના લીધે આ રોટલી છાક ખાવાની ખૂબ મજા આવે છે. આ તો ભાવનગરમાં જ મળે સાહેબ.